નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ધોરણ 8 વિષય અંગ્રેજી, વિષયાંક છે યુનિટ નંબર 4 અને યુનિટ 4 એનું નામ છે ટેલ મી વાય. ટેલ એટલે કહેવું, મી એટલે મને, વાય એટલે શા માટે. માન મને શા માટે કહ્યું, આવું આનું ગુજરાતી થાય. આપણે આજે આ વિડીયોમાં એક્ટિવિટી 1, 2, 3 અને 4 એ ચાર કરશું, બરોબર? પાઠ્યમાં કરશું. લેખન આવશે તો લેખન પણ કરતા જશું. આમ તો મેં એક્ટિવિટી 1 અને 2 એ બેના આન્સર આમાં વિડીયોમાં બોર્ડ પર લખેલા છે. બધાએ આ જે બોર્ડમાં જે લખેલું છે એ તમારે તમારા પાઠ્યમાં કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો આપણે શરૂઆત એક્ટિવિટી 1 યુનિટ 4. ચાલો એક્ટિવિટી 1 છે, સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર. ચિત્ર જુઓ અને આન્સર સિલેક્ટ કરો. પહેલું, એક વૃક્ષનું ચિત્ર છે, અલગ અલગ 3 ભાવ દર્શાવે છે. તો પહેલો પ્રશ્ન, વાય ઇઝ ઇટ હેપી? શા માટે તે ખુશ છે? તો જુઓ, ખુશ થવા માટેનું કારણ છે કારણ કે બાળકો ત્યાં રમી રહ્યા છે વૃક્ષની નીચે એની આજુબાજુ. તો એનું આપણે ઓપ્શન આવશે સી, રાઈટ. સી સાચું છે, બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. બીજું, વાય ઇઝ ઇટ સેડ? હવે તે દુઃખી દેખાય છે, તો શા માટે તે દુઃખી છે? તો શું જો એક માણસ છે વૃક્ષ કાપી રહ્યો છે, તો આના માટે કયું ઓપ્શન સાચું છે? બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે થોડાક લોકો એવા છે કે જે એને કાપવા ઈચ્છે છે, બરોબર? તો બીજામાં આવશે બી. હવે ત્રીજું, વાય ઇઝ ઇટ એંગ્રી? હવે તે ગુસ્સામાં દેખાય છે, તો શા માટે તે ગુસ્સામાં છે? તો એક છોકરો છે એ પથ્થર ફેંકી રહ્યો છે વૃક્ષ તરફ. તો આપણે એમાં ઓપ્શન નંબર 3 છે એમાં ઓપ્શન બી આવશે, બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, બરોબર? એવી રીતે આ 3 અલગ અલગ ભાવ દર્શાવે છે, એના માટેના ઓપ્શન કે અહીંયા તમને લખી આપ્યા છે. હવે એક્ટિવિટી 2, સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ચિત્ર જોઈ અને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. વૃંદાસ બર્થડે, વૃંદાનો જન્મદિવસ છે એને લગતા ડાયલોગ છે. વાય આર ધે લેટ? તેઓ શા માટે મોડા પડ્યા? આ છે એનું ટાઈટલ. ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, આજે વૃંદાનો જન્મદિવસ છે. સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, તેણે તેના બધા મિત્રોને ઇન્વાઇટેડ એટલે કે આમંત્રિત કર્યા. ધ પાર્ટી બિગન એટ 9 PM, પાર્ટીની શરૂઆત 9 વાગે થઈ. બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ, પણ વૃંદા છે ગુસ્સામાં હતી. વાય વોઝ સી ઇન ટીયર ઓન સચ અ ગુડ ડે, આવા સરસ મજાના દિવસે તે શા માટે ગુસ્સામાં હતી? બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, પણ કારણ કે ત્યારે કોઈ તે દિવસે કોઈ પણ પાર્ટીમાં આવ્યું ન હતું એ ટાઈમે. એટ 9:15 એટલે કે 9:15 સમય, બિનિતા વોકડ ઇન હરી. બિનિતા ઝડપથી આવી. હવે બિનિતા છે, ઓ ડિયર આઈ એમ સોરી. વૃંદા, વેર વેર યુ? વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી? તમે ક્યાં હતા અને તમે શા માટે આજે મારી પાર્ટીમાં મોડા પડ્યા? વિનિતા, ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર યુ, હું તારા માટે જે ગિફ્ટ લેવી હતી એમાં કન્ફ્યુઝ હતી, બરોબર? એટલા માટે મારે મોડું થયું. વૃંદા, ઇટ્સ ઓકે ડિયર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ. એ સાચી વાત છે, પણ તું આવી એ જ મારા માટે સૌથી ઉત્તમ છે. હવે 8:20 એટલે કે 9:20 પાયલ પાયલ આવી. જો હવે મેં પાયલનો ડાયલોગ અહીંયા લખ્યો છે, પાયલ, આઈ એમ સોરી ડિયર, મને માફ કરજે. વૃંદા, વાય આર યુ સો લેટ, શા માટે તું મોડી પડી? તો પાયલ, આઈ વોઝ સ્લીપિંગ આઈ ફોરગોટ, હું સૂતી હતી અને હું ભૂલી ગઈ માટે. વૃંદા, ઓ આઈ એમ હેપી ધેટ યુ રિમેમ્બર્ડ, પણ હું ખુશ છું કે તને મારો જન્મદિવસ યાદ આવી ગયો. એના પછી છે વીરા,
તમારી બહેન સાથે હે વૃંદા બટ આઈ એમ હેપી યુ કમ પણ હું ખુશ છું કે તું આવ્યો એના પછી 8:40 અમિત રીચ્ડ અને 9:40 એ અમિત આવ્યો હવે અમિત શું કરે છે અમિત ઓ માય ગોડ સોરી વૃંદા આઈ થોટ યુ વિલ નોટ કમ મારો તો એવો જ વિચાર હતો અથવા મને એવું લાગતું હતું કે તું નહીં આવ અમિત નોટ હિયર માય ટ્રેન વોઝ લેટ મારી ટ્રેન મોડી હતી વૃંદા ઓ આઈ સી નો પ્રોબ્લેમ બરોબર હવે છે ને 8:45 નરેશ એન્ટર્ડ અને 9:45 ના સમયે નરેશ પ્રવેશ્યો નરેશ આઈ એમ સોરી આઈ નો યુ આર વેરી એંગ્રી મને માફ કરજે અને હું જાણું છું કે તું ખૂબ ગુસ્સે છે થઈ છે તું ખૂબ ગુસ્સામાં છે વૃંદા યસ આઈ એમ યુ આર લેટ તું મોડો છે નરેશ યસ બટ માય બોસ ગેવ સમ મોર વર્ક ટુ ડુ મારા બોસ છે એણે મને વધારાનું કામ આપ્યું હતું એન્ડ આઈ કુડ નોટ લીવ ધ ઓફિસ અર્લી અને મને ઓફિસથી વહેલા નીકળવા માટેની રજા પણ મળી ન હતી વૃંદા ઓકે વેલકમ તારું સ્વાગત છે આ થઈ ગયા વૃંદાના બર્થડેના જે ડાયલોગ છે એ બધા ડાયલોગ મેં અહીંયા કમ્પ્લીટ કર્યા છે અહીંયા પાયલ વિરલ અમિત અને નરેશ ચારેયના ડાયલોગ છે એ બોર્ડ ઉપર લખેલા છે દરેકે એમાંથી લખી નાખવાના છે હવે એક્ટિવિટી 3 એમાં પણ ડાયલોગ છે રીઅરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ આ જે વાક્યો આપ્યા છે એને ગોઠવો અને અર્થપૂર્ણ ડાયલોગ બનાવો જો આ ડાયલોગ છે ને એમાં અલગ અલગ છે જો ચાઇલ્ડ છે મેંગો જ્યુસ વિટામિન એ મેંગો ટ્રી એમ અલગ અલગ તો સૌથી પહેલો ડાયલોગ કયો આવશે તો મેંગો ટ્રી વાય ડુ યુ કમ હિયર તું શા માટે અહીં આવ્યો તો હવે ચાઇલ્ડ સે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ મારે કેરી ખાવી હતી તો હવે મેંગોઝ વાય ડુ યુ વોન્ટ મી તો હવે કેરી બોલી કે તું મને તારે તું મને શા માટે શોધતો હતો તારી મને ખાવાની ઈચ્છા શા માટે હતી તો ચાઇલ્ડ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ કારણ કે મારે કેરી જોઈતી હતી કારણ કે મારે જ્યુસ બનાવવો છે કેરીનો રસ બનાવવો હતો તો હવે જ્યુસ વાય ડુ યુ વોન્ટ મી તો હવે જ્યુસ કરે છે કે તું મને મન હું તારે કેરીનો રસ જોઈએ છે તો કેરીનો રસ તું શા માટે ઈચ્છે છે તો હવે શું જવાબ આપે છે ચાઇલ્ડ બીકોઝ યુ હેવ વિટામિન એ કારણ કે તારામાં વિટામિન એ હોય છે વિટામિન એ કહે છે વિટામિન એ સે વાય ડુ યુ વોન્ટ મી તું મને શા માટે ઈચ્છે છે તો એમાં ચાઇલ્ડ આન્સર આપે છે બીકોઝ યુ આર હેલ્ધી કારણ કે તું હેલ્ધી રાખીશ મારા એમ મારી જે તંદુરસ્તી છે એને જાળવીશ અને મેંગો ટ્રી સો ટેક ધ મેંગોઝ અને મેંગો ટ્રી લાસ્ટમાં કહે છે કે તું હવે કેરી લઈ શકીશ અથવા તો લઈ લે બરાબર એના પછી છે એક્ટિવિટી 4 એમાં પણ એક પેરેગ્રાફ આપેલો છે એ પહેલાં આપણે સમજી લેવાનું છે એક્ટિવિટી 4 એ રીડ ધ પેરેગ્રાફ કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ કાર્તિક સ્કૂલેથી આવ્યો હી વોઝ હેપી તે ખુશ હતો હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ તેના હાથમાં એક ટ્રોફી હતી હી ગોટ ઇન ફ્રોમ સ્કૂલ તેને તે શાળામાંથી મળી હતી There was a science fair at school. શાળામાં એક સાયન્સ ફેર હતો. He won the trophy અને તેમાં તે એ ટ્રોફી વિજેતા બન્યો હતો. He was the best speaker at the district level election competition based on science theme. સાયન્સ થીમ હતી બરોબર એક સાયન્સ વિશે જે વક્તૃત્વ સ્પર્ધા હતી એમાં તે ફર્સ્ટ પ્રાઇઝ એટલે કે પહેલું ઇનામ જીત્યો હતો જિલ્લા લેવલે હી સોલ્ડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ તેણે પોતાની ટ્રોફી તેના પોતાના પેરેન્ટ્સને બતાવી દે કેન કોંગ્રેચ્યુલેટેડ હિમ તેઓએ તેને અભિનંદન આપ્યા હિઝ ગ્રેન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ બીકોઝ કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ તેના દાદાને તેના ઉપર ગૌરવ હતું કારણ કે કાર્તિક પહેલું પ્રાઇઝ જીત્યો હતો કાર્તિક સિસ્ટર
teacher was happy because she was sure about celebration party. कार्तिक की बहन खुश हती कारण के तेने हमें खबर हती के हमें celebration party थसे. बरोबर आज जो पैराग्राफ कार्तिक नो हवे. Now read the understand the table. હવે આ જે ટેબલ આપ્યું છે નીચે એ વાંચવાનું છે અને સમજવાનું છે. એક્શન અને રીઝન, બરોબર, ક્રિયા અને કારણ. કાર્તિક વોઝ હેપી, કાર્તિક ખુશ હતો. હી વોન ધ ટ્રોફી, કારણ હતું કે તે એક ટ્રોફી ઇનામ જીત્યો હતો. કાર્તિક વોન ધ ટ્રોફી, કાર્તિક ટ્રોફી જીત્યો હતો. શા માટે? હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્શન કોમ્પિટિશન, કારણ કે તે વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લા લેવલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ, તેના માતા પિતાએ તેને અભિનંદન આપ્યા. કારણ કે? રીઝન, હી વોન ધ ટ્રોફી, કારણ કે તે ટ્રોફી જીત્યો હતો. કાર્તિક સિસ્ટર વોઝ હેપી, કાર્તિકની બહેન ખુશ હતી. શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, કારણ હતું કે તેને ખબર હતી કે હવે ઘરમાં પાર્ટી થશે. કાર્તિક ગ્રેન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ, કાર્તિકના દાદાને તેના પર ગૌરવ હતું. કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, કારણ કે કાર્તિક પહેલું ઇનામ જીત્યો. હવે આ જે ક્રિયાઓ છે એને આપણે રીઝન સાથે છોડીએ એટલે વચ્ચે બીકોઝ લગાવવું પડે. કારણ કે એટલે બીકોઝ, બરોબર. આ જે આપણું લેશન છે યુનિટ નંબર 4 એમાં આપણે બીકોઝ અને ધેરફોર આ ગ્રામરના પોઈન્ટ શીખવાના આવશે. હવે એક્ટિવિટી 4B, રીડ ધ સ્ટોરી. આ સ્ટોરી છે એ વાંચો. ધ ફર્સ્ટ ફ્રૂટ એટલે કે પહેલું ફળ, એક વાર્તા છે, શોર્ટ સ્ટોરી છે, બરોબર, જોઈ લઈએ. One morning a king went on horseback to the countryside. એક સવારે રાજા પોતાના ઘોડા પર countryside એટલે કે રાજ્યમાં ગયા, પોતાના રાજ્યમાં ગયા. He came to the village and saw an old man in a field. તે ગામમાં આવ્યા ત્યારે એણે જોયું કે એક વૃદ્ધ માણસ પોતાના ખેતરમાં હતો. The old man was digging the earth and planting mango sapling. તે વૃદ્ધ માણસ છે એ ખોદી રહ્યો હતો, ખાડો ખોદી રહ્યો હતો અને તેમાં મેંગો સેપલિંગ એટલે કે કેરીના જે નાના છોડ છે, આંબાના છોડ, એ રોપી રહ્યો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ, તે ખૂબ મહેનત કરી રહ્યો હતો. હવે આ જોઈ કિંગ સેડ કે રાજા બોલ્યા, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ, વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સેપલિંગ, તું શા માટે આ છોડ વાવી રહ્યો છે. ઓલ્ડ મેન, ધીસ સેપલિંગ વિલ બી બિગ ટ્રીઝ ઇન 10 or 15 યર્સ, દે વિલ બિયર ફ્રૂટ ધેન. કહે છે કે આવનારા સમયમાં 10 થી 15 વર્ષમાં આ એક મોટું વૃક્ષ બનશે અને તેઓ ફળ આપશે, પછી તેમાં ફળ આવશે. કી સેડ, બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક, સો યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર્સ, યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ. શું કહે છે કે બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક, તું તો અત્યારે વૃદ્ધ છો અને નબળો છો, સો યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર્સ, તું તો થોડાક વર્ષમાં મૃત્યુ પામીશ. ડાય એટલે મૃત્યુ પામું. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ, તું તો આ વૃક્ષના ફળો ખાઈ શકીશ નહીં. ઓલ્ડ મેન, યુ આર રાઈટ, તું સાચો છે. આઈ નોટ ઇટ ધ ફ્રૂટ, હું આ ફ્રૂટ ખાઈશ નહીં. બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે બીકોઝ અધર વિલ ઇટ એન્ડ ધેર ફોર આઈ એમ હેપી. શું કહે છે, ભલે હું નહીં ખાઈ શકું પણ હું જે આજે કરું છું તે આવનારા સમયમાં બીજા લોકો છે એ આ ફળ છે એ ખાશે અને હું એ ફળ ખાતા જોઈને બધાને જોઈ અને હું ખુશ થઈશ, તેથી હું ખુશ થઈશ. કે આઈ એમ પ્લેઝ્ડ વિથ યુ ઓલ્ડ મેન, હું તારી આ વાતથી ખૂબ ખુશ છું. પ્લેઝ્ડ એટલે ખુશ થવું. આઈ લવ પીપલ, વેર ફોર યુ આર ગુડ મેન, મને માણસો ગમે છે. યુ લવ પીપલ, એમ તમને માણસો ગમે છે તેથી
સારા માણસ છો પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બીકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ શું કહે છે તમને માણસો ગમે છે તેથી તમે એક સારા માણસ છો અને તમે આ જે બેગ છે એ લઈ લ્યો જે મની એટલે કે પૈસાથી ભરેલી છે અને મને તમારા વિચાર અને આ તમારો હાર્ડ વર્ક છે એ ખૂબ ગમ્યું ઓલ્ડ મેન સેડ થેન્ક યુ સર ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ અને શું કહે છે કે આભાર તમારો મહારાજ આ તમારો જે બેગ છે એ આ મારા વૃક્ષનું પહેલું ફળ છે બરોબર એના પછી છે તમારે એક રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એમાં એક્શન અને રીઝન જે એક્ટિવિટી 4A છે એવું છે બરોબર એ કમ્પ્લીટ કરવાનું છે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ બીકોઝ એટલે કે રીઝન હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપ્લિંગ એટલે આંબાના છોડ રોપવા હતા ધ કિંગ વોઝ પ્લેસ્ડ વિથ એન ઓલ્ડ મેન કિંગ છે રાજા છે કે વૃદ્ધ માણસ પર ખુશ થયા હી લવ ધ પીપલ કારણ કે તે માણસોને ચાહતો હતો એના પ્રત્યે લાગણી ધરાવતા હતા હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્ક ફોર અધર તો એમાં આવશે ધ કિંગ કેર વિથ અ બેગ ઓફ મની કારણ કે શું કામ આપ્યું હતું રાજાએ એને બેગ મનીથી ભરેલું કારણ કે એ માણસો પ્રત્યે લાગણી ધરાવતા હતા હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફૂડ ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપ્લિંગ બરોબર આ થઈ ગયું આ ટેબલનું આન્સર જે આપણે અત્યારે તો નથી કરવાનું અત્યારે તો આ ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે અને આ એક્ટિવિટી 1 કમ્પ્લીટ કરવાની છે બરોબર આ પછી જે વિડીયો આવશે એમાં આપણે આ યુનિટ નંબર 4 ની એક્ટિવિટી 5 સાયન્સ એન્ડ અવર લાઈફ બરોબર આ છે એ મેઇન એક્ટિવિટી છે એ આપણે સમજવાની છે એટલે સરસ વિડીયો દ્વારા એક્ટિવિટી 1 અને 2 તમારે લખી નાખવાની છે અને સમજી પણ લેવાની છે એક્ટિવિટી 1 2 3 અને 4 બરોબર વિદ્યાર્થી મિત્રો સરસ વિડીયો નિયમિત જોજો અને તૈયારી કરજો કારણ કે આવનારા સમયમાં શાળા ખુલશે તો આપણું જે આ ચલાવેલું છે એ બધું તમારી પાસે લખે તૈયાર હોવું જોઈએ કારણ કે તમે નાના બાળકોમાંથી મોટા થઈ ગયા છો બરોબર એટલે તમે સમજી અને વિડીયો દ્વારા પણ લખી શકશો આવજો વિદ્યાર્થી મિત્રો